હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાનના આજના પિરિયડમાં આપણે આગળના પિરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું તો એના માટે સ્વાપોથી પાઠ નવ પ્રશ્ન નંબર આઠ તફાવતના બે મુદ્દા લખો એમાં પ્રથમ તફાવત ચીંગણી માટી રેતાળ માટી એમાં નંબર એક તેમાં માટીના કણો ખૂબ જ નાના હોય છે સામે તેમાં રેતીના કણો પ્રમાણમાં મોટા હોય છે નંબર બે તેનો અંતઃશ્રવણ દર ઓછો છે અને જલધારણ ક્ષમતા વધુ છે સામે તેનો અંતઃશ્રવણ દર ઊંચો છે અને જલધારણ ક્ષમતા ઓછી છે બીજો તફાવત રેતાળ ભૂમિ અને ભૂમિ રેતાળમાં નંબર એક તેમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય છે તેમાં માટીના કણો કાપ અને થોડા રેતીના કણો હોય છે નંબર બે તે પાક ઉગાડવા માટે ઉતરતી કક્ષાની ભૂમિ છે સામે તે પાક ઉગાડવા માટે ઉત્તમ ભૂમિ છે પ્રશ્ન નંબર નવ જોડકા જોડો એમાં વિભાગ એમાં નંબર એક ચીકણી ભૂમિ ડી નાના કણો અને ચુસ્ત જોડાણ ભૂમિનું અધિસ્તર સી ઘેરા રંગની રેતાળ ભૂમિ એ મોટા કણો ભૂમિનું મધ્ય સ્તર ઈ ઓછી માત્રામાં કણણ પ્રશ્ન દસ મુદ્દાસર ઉત્તર લખો ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય છે તો ભૂમિનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો આ મુજબ છે નંબર એક પ્લાસ્ટિક અને પોલીથીનની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા પ્લાસ્ટિક અને પોલીથીનનો કચરો ભૂમિમાં દટાઈ નહીં તેની કાળજી લેવી નંબર બે ઉદ્યોગોનો રાસાયણિક કચરો અને રસાયણો પર પ્રક્રિયા કરી તટસ્થ બનાવી પછી જ ભૂમિમાં મુક્ત કરવા જોઈએ નંબર ત્રણ ખેતીના જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવો જોઈએ ભૂમિનું ધોવાણ અટકાવવાના ઉપાયો આ મુજબ છે નંબર એક વધુ વૃક્ષો વાવવા જોઈએ વન કટાઈ અટકાવવી જોઈએ નંબર બે પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ નંબર ત્રણ ભૂમિ ખેડીને સમતલ બનાવવી જોઈએ નંબર ચાર ખેતર ફરતા પાળા બાંધવા વાળ કરવી અને વૃક્ષો ઉગાડવા જોઈએ અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે એ ઉપરાંત પાઠ નવ પણ પૂર્ણ થાય છે સેમ વનમાં પાઠ એક થી નવ છે માટે સેમ વનનો કોર્સ અહીંયા પૂર્ણ શાપોથીમાં હવે તમારે આજનું હોમવર્ક સીડબલ્યુમાં કરવાનું છે તો એના માટે તમારે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પાઠ નવના પ્રશ્ન એકથી ત્રણ સીડબલ્યુમાં લખવાના રહેશે એ ઉપરાંત પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર નવ પૂર્ણ કરવાનો છે આ બંનેના જવાબોની ચકાસણી આપણે આવતા પિરિયડમાં કરીશું